नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिव्यश डिंगमर, धोरण आठ ना गणित विषय ऑनलाइन लेक्चर में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, नित्य समनो उपयोग करीने दाखला गणवाना छे अने आपनो जे आ प्रश्न छे ए आ पाठनो छेल्लो पोर्शन छे। आ दाखलाओ तमने धोरण 9 नी अंदर पण आवशे अने धोरण 10 नी अंदर पण आवशे। विद्यार्थी मित्रों, बोर्ड ऊपर रकम लखी छे के भाई 71 नो वर्ग, परंतु एनी साथे सूचना लखी छे के नित्य समनो उपयोग करीने गणतरी करो। હવે 71 નો વર્ગ કરવાનો છે એટલે તમે 71 ગુણ્યા 71 કરો તો પણ તમારો 71 નો વર્ગ થઈ જાય, પરંતુ છોકરાઓ આપણે એ રીતે દાખલો ગણવાનો નથી। આપણે દાખલાને ગણવા માટે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા આપણે સૂત્ર બનાવવાના છે। કયા સૂત્ર? જે આપણે 3 ભણી ગયા તે a + b આખા નો વર્ગ, તો a² + 2ab + b² a माइनस बी आखा नो वर्ग, तो ए स्क्वेर माइनस टू ए बी प्लस बी स्क्वेर, अने त्रीजु सूत्र a प्लस बी काउंस मा a माइनस बी बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर। आ सूत्र तमारे याद रखवाना छे। तो विद्यार्थी मित्रों, ए सूत्र ऊपर थी आपने आ बधा दाखला गणवाना छे। छोकराओ, एना माटे तमारे જે અવયવ પાડવાના રહેશે, મતલબ કે 71 અહીંયા રકમ લખી છે અને છૂટા પાડવાનું છે, તો છૂટા પાડવા માટે તમારે હંમેશા ઝીરો વાળી સંખ્યા પસંદ કરવાની। ઝીરો વાળી સંખ્યા બોલે તો કઈ રીતે? તો મેં કીધું 11, તો 11 ની સૌથી નજીક કોણ આવે? 10, બરાબર છે। અથવા તો મેં તમને કહું 11 કોની વચ્ચે આવે? 10 અને 20 ની વચ્ચે, એમાં નજીક સૌથી કોણ પડે? 10, તો 10 + 1 બરાબર 11 બરાબર। ધારો કે મેં તમને એવું કીધું કે 19, તો 19 કોની વચ્ચે આવશે? 10 અને 20 ની વચ્ચે, તો અહીંયા તમે શું કરશો? 10 + 9 ની જગ્યા ઉપર 20 - 1 લખવું વધારે સારું પડે। જો તમને સમજાવો કઈ રીતે, મેં તમને એવું કીધું કે ભાઈ 11, તો 11 ના હોય પાડો તો 11 કોની વચ્ચે આવે? 10 અને 20 ની વચ્ચે આવે, તો 11 લખવા હોય તો મારે 10 + 1 હું લખી શકું। એવી જ રીતે મારે 18 લખવા હોય તો તો એ પણ 10 અને 20 ની વચ્ચે જ આવે, પણ સૌથી નજીક કોની પડે? 20 ની નજીક, તો 20 માંથી 2 જાય તો કેટલા બચે? 18 બચે, સમજી ગયા? એવી જ રીતે મેં તમને કહું 44, તો 44 કોની નજીક આવે? 40 ની નજીક, તો 40 + 4 બરાબર 44। મેં તમને એમ કહું 58, તો 58 કોની નજીક આવે? 58, 60 ની નજીક, તો 60 માંથી 2 બાદ કરો તો કેટલા આવે? 58। તો તમે અહીંયા જોઈ શકો છો શું લખ્યું છે મેં 71 નો વર્ગ। 71 છોકરાઓ કોની નજીક આવશે? સૌથી પહેલા તે 70 અને 80 ની વચ્ચે આવે, પણ નજીક કોના પડે? 70 ના, તો અહીંયા હું 71 ની જગ્યાએ લખી 70 + 1 આખા નો વર્ગ। હવે છોકરાઓ, આ જે સૂત્ર છે એ કોના જેવું થઈ ગયું? a + b આખા ના વર્ગ જેવું થઈ ગયું। જો તમે a + b આખા ના વર્ગ, જ્યાં a ની જગ્યા પર કેટલા છે? 70 અને b ની જગ્યા પર કેટલા છે? 1, સમજી ગયા? તો એ સૂત્ર આપણે અહીંયા લખીશું કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, અહીંયા લખીશું 70, અહીંયા પણ લખીશું 70, અહીંયા લખીશું 1, અહીંયા પણ લખીશું 1। હવે છોકરાઓ, વર્ગ કરવાનો છે, કઈ રીતે કરવાનો? જોજો, અહીંયા હું તમને શીખવાડીશ કે પાછળ જ્યારે 0 આવે એ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવાનો, જેમ કે 10, 20, 30, 40, 50। તો સૌથી પહેલા જે સંખ્યા હોય એનો વર્ગ કરો, 7 નો વર્ગ। તો તમે કહેશો સર 7 × 14, નહીં, 7 નો વર્ગ મેં તમને શીખવાડેલું, 7 × 7 એટલે કેટલા? 49, તો અહીંયા હું લખીશ 49। 0 નો વર્ગ કરશો ને એટલે 1 મીંડાના કેટલા મીંડા કરી દેવાના? 2 મીંડા, એટલે મેં તમને એવું પૂછ્યું કે 20 નો વર્ગ કરવાનો છે તો કઈ રીતે કરો? તો સૌ પ્રથમ 2 નો વર્ગ 4 અને 1 મીંડાના કેટલા કરવાના? 2 મીંડા, તો 4900 + અહીંયા ગુણાકાર કરો 7 × 14, 14 × 14 અને 1 મીંડું એટલે 140। જો જ્યારે પણ તમે ગુણાકાર કરો તો આ જે શૂન્ય હોય, શૂન્યવાળી સંખ્યા, એમાં એક એલા અંકના જ ગુણાકાર કરવાના, કેવી રીતે? જો 7 × 14 = 14, ને 1 0 હોય તો 1 0 લખી દેવાના, 2 0 હોય તો 2 0 લખી દેવાના,
વત્તા 1 નો વર્ગ તો કેટલો આવશે 1 હવે આનો સરવાળો કરો એકમ એકમનો 1 વત્તા 0 વત્તા 0 1 જેને નહીં ફાવતું હોય તે પાછળ નોટની પાછળ ઊભો સરવાળો પણ કરી શકે છે 0 વત્તા 4 4 ને 49 ને કેટલા 50 તો આનો આન્સર કેટલો આવ્યો 5041 ખૂબ સહેલી રીતે સરવાળા કર્યા વગર જ આવી ગયો 99 નો વર્ગ છોકરાઓ 99 સૌથી નજીક કોની આવે 100 ની નજીક તો 100 માંથી 1 જાય તો 99 આવે એનો વર્ગ તો આ કોના જેવું થઈ ગયું a - b આખાના વર્ગ જેવું સૂત્ર થઈ ગયું જ્યાં a ની જગ્યાએ 100 b ની જગ્યાએ 1 તો કિંમત લખતા જઈએ આપણે a નો વર્ગ -2ab - b નો વર્ગ તો અહીંયા કેટલા લખીશું આપણે 100 નો વર્ગ અહીંયા પણ કેટલા લખીશું 100 અહીંયા લખીશું 1 અહીંયા પણ લખીશું 1 ચલો 100 નો વર્ગ કરો શીખવાડ્યો મેં તમને અંક નો વર્ગ કરો 1 નો વર્ગ 1 એક મીંડા હોય તો બે મીંડા કરવાના તો બે હોય તો કેટલા કરવાના 4 એટલે 1 2 3 4 માઈનસ 100 દુ 200 200 એકા 200 એટલે 2 એકા 2 કેટલા મીંડા 2 વત્તા 1 નો વર્ગ 1 ચાલો 10000 માંથી 200 જાય તો 0 0 10 માંથી 2 જાય તો 8 અહીંયા 9 9800 વત્તા 1 એટલે આન્સર આવશે તમારો 9801 છોકરાઓ જેને ગણતરી ની ફાવતી હોય તે પાછળ કરી શકે છે 102 નો વર્ગ કોની નજીક આવે 102 તો કે સર 102 નજીક આવે 100 ની 100 વત્તા 2 કરો એટલે ડાકો થઈ જાય ને તો કરીશું આપણે 100 વત્તા 2 આખાનો વર્ગ હવે છોકરાઓ અહીંયા તમને એકદમ ઈઝી થઈ ગયું હવે આપણે શું કરીએ સૂત્ર લગાવી દઈએ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ કેટલા લખીશું અહીંયા 100 અહીંયા પણ કેટલા 100 અહીંયા કેટલા લખીશું 2 અહીંયા પણ કેટલા લખીશું 2 હવે છોકરાઓ 100 નો વર્ગ કરો પાછો અહીંયા શીખવાડ્યું 1 નો વર્ગ 1 2 મીંડાના કેટલા મીંડા 4 મીંડા વત્તા 2 2 4 4 1 4 કેટલા 400 વત્તા 2 નો વર્ગ કેટલો 4 તો હવે સરવાળો કરો 0 વત્તા 0 વત્તા 4 એટલે કેટલા 4 પછી 0 વત્તા 0 0 બરાબર છે પછી 4 અને 10 એટલે આન્સર કેટલો આવશે તમારો 10404 જે છોકરાને નહીં આવડતું હોય એને પાછળ આવી રીતે ઊભા સરવાળા કરી નાખવાના 10000 વત્તા 400 વત્તા 4 4 0 4 10 બરાબર છે એકદમ સરળ છે હવે મેં ચોથી રકમ અહીંયા સાઈડ પર લખી છે જરા સમજી લો શું કીધું છે 998 નો વર્ગ તો 998 કોની નજીક આવે 1000 ની નજીક 1000 માંથી કેટલા બાદ કરો તો 998 આવે 2 તો અહીંયા હું શું લખીશ 1000 માઈનસ 2 આખાનો વર્ગ હવે અહીંયા હું સૂત્ર લખીશ માઈનસ 2ab વત્તા b નો વર્ગ અહીંયા 1000 અહીંયા પણ 1000 અહીંયા 2 અને અહીંયા 2 હવે છોકરાઓ તમને જાતે આવડવું જોઈએ અહીંયાથી તમારે ગણતરી જાતે કરવાની છે બરાબર છે જાતે આન્સર લાવો હવે અહીંયા છોકરાઓ પોઈન્ટ વાળો ડાકો આવ્યો પોઈન્ટ વાળા દાખલાને આપણે કઈ રીતે ઉકેલીશું લખ્યું છે 5.2 બરાબર છે હવે છોકરાઓ તમે પોઈન્ટ ભૂલી જાઓ તો યાદ કરો કેટલા થાય 52 52 કોની નજીક આવે 50 ની નજીક એટલે કે 50 વત્તા 2 હવે બંનેના છેદમાં એક પોઈન્ટ છે ને એટલે આપણે 10 10 લખી લઈશું બરાબર છે હજી એક વખત સમજો પાછું તમને સમજાવું 52 એટલે શું લખાશે તમારા 52 ના છેદમાં 10 બરાબર તો 50 વત્તા 2 એના છેદમાં 10 તો આ 10 બંનેઓને આપી દઈએ આપણે 50 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 10 તો અહીંયા તો 0 0 કેન્સલ એટલે 5 વત્તા 2 ના છેદમાં 10 એટલે કેટલા 0.2 તો હવે અહીંયા આપણે જે એનો વર્ગ કરીશું 5 વત્તા 0.2 એનો વર્ગ બરાબર છે તો કરીએ એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ 5 નો વર્ગ 5 0.2 એટલે 2 ના છેદમાં 10 અહીંયા પણ 2 ના છેદમાં 10 ચલો 5 નો વર્ગ 25 વત્તા હવે અહીંયા ઉડે છે કે હા સર 5 2 10 અને 2 2 કેન્સલ બરાબર છે તો કેટલા બચ્યા ફક્ત 2 બચ્યા વત્તા 2 નો વર્ગ 4 છેદમાં કેટલા 10 નો વર્ગ 100
तो 25 ने 2 27 વત્તા 4 ના છેદ માં 100 એટલે કેટલા લખાશે 0.04 કેટલા લખાય 0.04 હવે જો એનો સરવાળો શીખવાડો 27 વત્તા 0.04 એટલે આન્સર શું આવશે આપનો 4027 એટલે 27.04 સમજી ગયા પોઈન્ટ વાળા દાખલા બહુ વિચિત્ર હોય પરંતુ તમે ધ્યાનથી કરો તો તમારા માટે એકદમ સહેલા છે નેક્સ્ટ જુઓ હવે કઈક અલગ જ રકમ છે 297 × 303 સર આની અંદર તો બે રકમ આવી અને પાછું વચ્ચે કયો નિશાની છે ગુણાકારની તો યાદ કરો તમે આ બે રકમ એવી હશે ને કે જેને બંનેઓને નજીક એક જ સંખ્યા પડતી હશે બોલો 297 ની નજીક શું આવે 98 99 100 298 299 300 ને પછી 301 302 303 તો આના અવયવ કઈક આ રીતે પડશે 297 એટલે 300 - 3 અને ગુણ્યા 303 એટલે 300 + 3 આવા અવયવ મળ્યા હવે તમને એવું થતું હશે કે સર એક દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે છે પણ અહીંયા એક સૂત્ર લાગે છે જુઓ તમે આ પણ સરખું અહીંયા માઇનસ અહીંયા પ્લસ તો કયું સૂત્ર આવવાનું a માઇનસ b કૌંસમાં a પ્લસ b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ કયું સૂત્ર લાગ્યું ત્રીજું સૂત્ર કયું સૂત્ર લાગ્યું ત્રીજું સૂત્ર તો લગાવો અહીંયા ત્રીજું સૂત્ર a નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે અહીંયા લખીશું આપણે 300 નો વર્ગ અને અહીંયા કેટલા નો વર્ગ લખીશું 3 નો વર્ગ ચાલો 300 નો વર્ગ કરીએ 3 નો વર્ગ 9 0 ના મીંડા કેટલા થઈ જશે 4 માઇનસ 3 નો વર્ગ 9 ચાલો 9000 માંથી 9 બાદ કરીએ આને છેદીને 10 આને છેદીને 9 આને છેદીને 9 તો આને છેદીને 8 10 માંથી 9 જાય તો 1 9 9 8 એટલે કેટલો આન્સર આવશે 8991 છે ખૂબ જ સહેલો બરાબર છે સાતમો દાખલો જુઓ સાતમો દાખલો પણ એવો જ છે કઈ રીતે કરીશું સાતમો દાખલો 78 × 82 તો 78 કોની નજીક આવે સર 80 ની 82 બી કોની નજીક આવે 80 ની તો આના વયો કઈ આમ પડશે 80 માઇનસ 2 અને 80 પ્લસ 2 તો તમે જો કયું સૂત્ર લાગશે અહીંયા ત્રીજું સૂત્ર a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો અહીંયા આવશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે અહીંયા આવશે 80 અહીંયા આવશે 2 ચલો 80 નો વર્ગ શીખવાડ્યો કઈ રીતે કરવાનો 8 નો વર્ગ 8 × 2 = 64 એક મીંડાના કેટલા મીંડા 2 મીંડા માઇનસ 2 નો વર્ગ 4 ચલો હવે બાદબાકી કરો 6400 - 6 0 માંથી 6 ની જગ્યાએ 10 અહીંયા 9 અહીંયા 4 ને છેદીને 3 10 માંથી 6 જાય તો 4 9 3 અને 6 એટલે આન્સર આવશે 6394 એકદમ સહેલો છે બરાબર છોકરાઓ 6400 - 4 અહીંયા ભૂલ થઈ ગઈ છે અહીંયા 4 આવશે એટલે અહીંયા આવશે 6 બરાબર તો અહીંયા આન્સર આવશે તમારો 6396 બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 8.9 આખા નો વર્ગ તો અહીંયા કઈ રીતે કરીશું 8.9 ની અંદર પોઈન્ટ વાળો દાખલો છે શીખવાડ્યું છે તમને કે રીતે લખવાનું 89 ના છેદમાં 10 એટલે લખાશે 90 - 1 ના છેદમાં 10 એટલે શું લખાશે 90 ના છેદમાં 10 - 1 ના છેદમાં 10 એટલે 9 - 0.1 બરાબર છે 1 ના છેદમાં 10 એટલે 0.1 લખાશે લખી દઉં અહીંયા હું તો 9 - 0.1 આખા નો વર્ગ તો કૌંસ નો વર્ગ - 2 ab / b નો વર્ગ 9 0.1 એટલે 1 ના છેદમાં 10 1 ના છેદમાં 10 બરાબર આગળ ગણતરી કરું છું હું તો 9 નો વર્ગ કેટલો થશે 9 નો વર્ગ થશે 81 બરાબર 81 માઇનસ અહીંયા કઈ કેન્સલ થશે નહીં થશે તો 18 ના છેદમાં 10 વત્તા 1 ના છેદમાં 100 ચલો પોઈન્ટ લખી દઈએ હવે આપણે 81 માઇનસ 1.8 વત્તા 0.01 બરાબર છે ચલો સૌથી પહેલા 81 માંથી 1.8 બાદ કરીએ તેની બાદબાકી જો નીચે કરું છું 81 માંથી 1.8 જાય પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવો જોઈએ છોકરાઓ જુઓ 81.01.8 તો ઉપર 0 લખવા પડે સાઈડ પર તો અહીંયા લખીશું 10 બરાબર અહીંયા 1 માંથી જાય તો 0 અહીંયા લખીશું 10 અહીંયા લખીશું આપણે 7
तो 10 માંથી 8 જાય તો 2 10 માંથી 1 જાય તો 9 અહીંયા આવશે 79.2 બરાબર છે ચાલો તો 79.2 0.01 તો હવે છોકરાઓ અહીંયા તમારે જાતે ગણતરી કરવાની છે બરાબર છે તો આનો જવાબ તમારે જાતે લાવવાનો આવે છે સમજી ગયા છોકરાઓ ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 1.05 9.5 બરાબર તો આ આખો પોઈન્ટ ને આપણે કરવો હોય બરાબર તો કઈ રીતે કરી શકે તો જુઓ 105 ના છેદ માં 100 95 ના છેદ માં 10 આ રીતે લખાય કે નહીં લખાય ઓકે લખી શકાય તો હવે છોકરાઓ જો 105 95 છેદ માં 100 10 એટલે કેટલા લખાશે 1000 લખાશે હવે તમે અહીંયા ધ્યાન આપશો તો 105 અને 95 કોઈની નજીક આવતા છે બરાબર એક તો 100 5 અહીંયા કોઈ એવા એવા અવયવ નથી પાડવાના કે ધારો કે કોઈને એવી ઈચ્છા થઈ કે સર 100 5 અને બીજા પાડવા 90 5 તો શું છોકરાઓ અહીંયા આપણું સૂત્ર બને છે નથી બનતું જો સેમ ટુ સેમ અહીંયા બરાબર છે અહીંયા આપણું સૂત્ર બનતું નથી એટલે માટે આપણે એક વખત પ્લસ રાખીએ અને એક વખત માઇનસ રાખીએ એટલે આમ 100 5 અને અહીંયા બનશે 100 5 છેદમાં 1000 તો ફિક્સ જ છે એને આપણે કંઈ નથી કરતા એને છેલ્લે છેલ્લે સુધી એવા ને એવા જ રાખવાના છે તો ચાલો 100 5 તો અહીંયા સૂત્ર રાખશે તો શું થશે a નો વર્ગ એટલે 100 નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે 5 નો વર્ગ છેદમાં કેટલા 1000 બોલો 100 નો વર્ગ 10000 માઇનસ 5 નો વર્ગ 25 ઓકે અને છેદ માં કેટલા 1000 ચલો 10000 માંથી 25 બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 9 બરાબર અહીંયા આવશે 10 અહીંયા આવશે 9 અહીંયા આવશે 9 અહીંયા આવશે 10 અહીંયા આવશે 0 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 9 99075 ના છેદ માં કેટલા 1000 હવે પોઈન્ટ કાઢો 1 2 અને 3 એટલે આન્સર આવશે 9.975 સમજી ગયા છોકરાઓ ઓકે તો આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાય છે આ છે 7મો દાખલો છે બરાબર પોઈન્ટ વાળા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે આ દાખલો તમારે બીજી રીતે કરવો હોય 8મો દાખલો તો પણ થાય તો સમજાવો 8.9 એટલે શું 82 ના છેદમાં 10 આખા નો વર્ગ બરાબર તમારે શું કરવાનું ખબર 90-1 આખા નો વર્ગ છેદમાં 10 નો વર્ગ કેટલો થાય 100 બરાબર હવે સેમ ટુ સેમ રીત આ 90 અને 1 ના અવયવ પાડી દેવાના અને છેલ્લે જે જવાબ આવે એમાં કેટલા પોઈન્ટ કાપી લેવાના 100 ના 2 પોઈન્ટ કાપી લેવાના એટલે તમારો આન્સર આવી જશે સમજી ગયા તો આ રીતે તમે ટ્રાય કરજો દાખલો તો તમારો જવાબ સહેલાઈથી આવશે આ બધી પોઈન્ટ ની મગજ મારી આવશે નહીં બરાબર શું કરીશો અહીંયા તમે સૂત્ર લગાવી દેશો હવે અહીંયા a નો વર્ગ 2ab + b નો વર્ગ છેદમાં 100 તો ફિક્સ આનો જવાબ લાવજો અને જે જવાબ આવે એમાં કયો પોઈન્ટ કાપવા એવા આની અંદર આપણે શું કરશું પોઈન્ટ કાપી લઈશું સમજી ગયા તો છોકરાઓ અહીંયા આપણો બેઝિક પદાવલી અને નિત્યસમ નું ચેપ્ટર પૂરું થાય છે બરાબર આ ચેપ્ટર ની અંદર મેં તમને બધા દાખલાઓ સ્વાધ્યાયના કરાવવાની સમજાવવાની કોશિશ કરી તમે સમજી ગયા હશો નેક્સ્ટ વિડિયો ની અંદર હવે આપણે આના પછીના નેક્સ્ટ ચેપ્ટર વિશે આપણે વાત કરીશું વિડિયો ગમ્યો હોય તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ